नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों फरी एक बार आजना नवा भाग में हूँ नीरव सर आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूँ। छेल्ला भाग में आपणे चेप्टर नंबर 13 पृष्ठफळ अने घनफळ तेमा जे घनफळ आधारित दाखला था स्वाध्याय 13.5 एना 1-5 एक्जाम्पल ने आपणे जोई गया। हवे आजना भाग में आपणे 6-9 सुधीना एक्जाम्पल जोवाना छे। जो आ जे एक्जाम्पल छे ए रेग्युलर एक्जाम परथी थोड़ाक हटके छे, थोड़ाक टफ छे, એટલે દરેક જણ ખાસ નોટ પેન અને ટેક્સ્ટબુક લઈને જોડે બેસે, કારણ કે રકમો મોટી હોવાથી હું વિસ્તૃત રકમ અહીં નહીં લખી શકું, ટૂંકાણમાં લખીશ, તો ટેક્સ્ટબુક દરેક જણ જોડે હોવી જરૂરી છે, બરાબર? તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન નંબર 6, છઠ્ઠા નંબરનો પ્રશ્ન। एक गाम में 4000 लोग रहे छे, अने दरेक व्यक्ति ने एक दिवसनी पानीनी जे जरूरियात छे ते 150 लीटर छे। लोकोनी संख्या 4000 छे अने दरेक व्यक्ति दीठ पानी 150 लीटर जोईए, કે એક વ્યક્તિને રોજિંદો વપરાશ 150 લીટર છે, બરાબર? હવે આ ગામમાં 20 મીટર, હવે સૌથી પહેલું કામ તમે આ એક કરી શકો કે એક વ્યક્તિને રોજનું 150 લીટર જોઈએ, બરાબર છે? વ્યક્તિ એક અને એ લીટર કેટલું વાપરે છે? 150। તો આખા ગામમાં 4000 લોકો છે, તેમનો રોજિંદો વપરાશ કેટલો થયો, બરાબર? તો 4000ને 150નો ગુણાકાર કરી દઈએ, 4000 150, ચલો 15 × 4 એટલે આવશે 60, 15 અને 4નો ગુણાકાર એટલે આવશે 60, અને આ 3ને આ 1/4 મીંડું એ લગાડી દેવાના, બરાબર છે? આટલા લીટર જોઈ લઈએ કેટલું થાય, એકમ, દશક, સો, હજાર, 10000 ને લાખ, બરાબર છે? ગામમાં રોજનો પાણીનો વપરાશ, અથવા તો રોજની જગ્યા પર આપણે શબ્દ વાપરીએ ગામમાં એક દિવસનો પાણીનો વપરાશ 6 લાખ લીટર છે। સર થોડીક રકમ આગળ જોઈએ, રકમમાં એવું કીધું છે કે આ ગામમાં 20 મીટર, 15 મીટર અને 6 મીટર માપની એક ટાંકી છે। અહીં આગળ આપ્યું છે એ પ્રમાણે લંબાઈ બરાબર 20 મીટર, બી પહોળાઈ બરાબર રકમમાં આપ્યું છે એ પ્રમાણે 15 મીટર, અને જે ઊંચાઈ છે તે 6 મીટર, આ પ્રમાણે LBH લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ માપની એક ટાંકી છે। તો આ ટાંકીમાં જે પાણી સંગ્રહાયેલું રહે તે આખા ગામની વસ્તીને રોજ 6 લાખ લીટર વાપરે તો એ કેટલા દિવસ ચાલે, એ અહીં આગળ ખાસ શોધવાનું છે। તો સૌથી પહેલું તો કામ આપણે આ LBHનો ઉપયોગ કરીને ટાંકીનો જે એરિયા છે એ શોધી નાખીએ। લંબઘનનું ઘનફળ, લંબઘન ટાંકીનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ L×B×H, લંબાઈ પહોળાઈને ઊંચાઈ, હવે આનો ગુણાકાર કરી દઈએ, 20 × 15 × 6, બરાબર? 20 × 15 = 90, 9 × 2 = 18, 0 0 મીટરનો ઘન, બરાબર? આ ટાંકીનો અંદરનો સ્પેસ છે, એનું ઘનફળ છે, બરાબર છે? હવે આ જે મીટરનો ઘન છે અથવા ઘન મીટર છે તેને આપણે લીટરમાં ફેરવી દઈએ। અહીંયા આગળ લખવાનું કે મીટરનો ઘન 1 હોય તો એમાં લીટર 1000 સમાઈ શકે, 1 મીટરનો ઘન એરિયા હોય તેમાં 1000 લીટર પાણી સમાવી શકાય, બરાબર છે? તો 1800 મીટરનો ઘન હોય તો એમાં કેટલા લીટર સમાવી શકાય? વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરની ઉપર જે નાની સિન્ટેક્સની ટાંકી આવતી હોય છે ને, બ્લેક કલર વ્હાઇટ કલરની ટાંકી, એની અંદર 1000 લીટર પાણીની જે હોય છે એનો એરિયા ગણવા જઈએ ને તો એ એરિયા 1 મીટરનો ઘન કહેવાય, ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર? તો 1 મીટરના ઘનની અંદર 1000 લીટર પાણી સમાઈ જાય તો આપણી તો મોટી ટાંકી છે, આખા ગામની ટાંકી છે આ, તો 1800 મીટરના ઘનવાળી જે ટાંકી છે તેમાં કેટલા લીટર પાણી ભરી શકાય? તો આપણે 1800 × 1000, બરાબર છે? 18
एक बे अने त्रण चार पाँच, एक बे त्रण चार ने पाँच, आटला लीटर पानी समाई शकाय। चेक करी लीए एकम, दशक, सौ, हज़ार, दस हज़ार, लाख ने दस लाख, बराबर छे। एटले अठार लाख लीटर पानी ए जे टाँकी छे ते समावानी क्षमता धरावे छे। रोजिंदो वपराश केटलो छे आपणो? रोजिंदो वपराश छे छ लाख लीटर, बराबर। तो आजे अठार लाख लीटर भरेली टाँकी छे તે કેટલા દિવસ સુધી વાપરી શકાય, અથવા એનું જે પાણી છે તે કેટલા દિવસ સુધી ચાલે? તો અહીંયા આગળ આપણે એ કેટલા દિવસ ચાલે એ જ ખાસ શોધવાનું છે। અહીંયા લખવાનું કે થોડુંક નીચેથી લખીએ, લીટર છ લાખ લીટર, એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, એને દિવસ કેટલા ચાલે? એક દિવસ ચાલે। તો અઢાર લાખ લીટર એ કેટલા દિવસ ચાલે? આનો એક જોડે ગુણાકાર, નીચે છેદમાં આટલા, આ પાંચ મીંડા અને આ પણ પાંચ મીંડા, આ ઉડાડી દઈએ એટલે છ તારી અઢાર, એટલે ત્રણ દિવસ, બરાબર છે। અઢાર લાખ લીટર જે ટાંકીમાં ભરેલું પાણી છે એ ત્રણ દિવસ ગામના ચારે ચાર હજાર લોકો રોજનું 150 પ્રમાણે વાપરે તોય એ છે તે ટાંકી ત્રણ દિવસ સુધી ખાલી થતી નથી, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે, ખાસ એકવાર જોઈ લઈએ ઝડપભેર કે ગામની વસ્તી 4000 છે અને દરેકે દરેક વ્યક્તિ રોજનું 150 લીટર વાપરે છે। તો અહીંયા લખીએ કે એક વ્યક્તિ રોજનું 150 લીટર વાપરે તો 4000 વ્યક્તિનો વપરાશ કેટલો? તો 4000 ને 150નો ગુણાકાર કરીએ તો અહીં મળે છે 6 લાખ લીટર। તો ગામની એક દિવસનો 4000 લોકો છે તેનો પાણીનો વપરાશ 6 લાખ લીટર છે। સારું, હવે તમને એ ગામની અંદર એક મોટી ટાંકી છે અને એ ટાંકીની LBH લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપેલી છે, તો સૌથી પહેલું કામ શું કરવું પડે? રકમની અંદર આપી દીધેલું છે કે લંબઘન ટાંકીનો અંદરનો સ્પેસ ઘનફળ શોધવું પડે, તો LBH કરીને એનું ઘનફળ કેટલું મળે છે? 1800 મીટરનો ઘન। હવે એ 1800 મીટરનો ઘન એ તો ઘનફળ થયું, પણ એમાં પાણી કેટલું સમાય, કેટલા લીટર સમાય એ ખાસ આપણે શોધવાનું છે। તો જુઓ કે 1 મીટરનો ઘન હોય તો એ એરિયામાં 1800 લીટર પાણી ભરાઈ શકે, તો આપણી ટાંકી જે છે ગામની જે મુખ્ય ટાંકી તે 1800 મીટરના ઘનની છે, ખૂબ વિશાળ ટાંકી કહેવાય, તો એમાં કેટલા લીટર પાણી સમાય? તો આ ગુણાકાર કરતાં મળે છે 1800000 લીટર પાણી સમાઈ શકે। તમને અહીંયા અંતમાં એવો પ્રશ્ન પૂછ્યો છે કે આ જે 1800000 લીટર પાણી છે જે ગામની મુખ્ય ટાંકીમાં સમાયેલું છે તે ગામને કેટલા દિવસ ચાલે, બરાબર? તો ગામને જો કે રોજનો વપરાશ કેટલો છે, અહીંયા જ આપણે શરૂઆતમાં શોધેલું કે એક દિવસનો વપરાશ 6 લાખ લીટર છે, તો અહીંયા લખીએ કે 6 લાખ લીટર જે છે તે એક દિવસ ચાલે, તો આપણી ટાંકીની અંદર કેટલું પાણી ભરેલું છે? 1800000 ને, તો એ 1800000 કેટલા દિવસ ચાલે? અહીંયા આગળ આપણે ભાગાકાર કરતા એ મળે છે જવાબ 3। તો 1800000 લીટર જે આખી ટાંકીમાં ભરેલું પાણી છે તે 3 દિવસ સુધી ચાલે છે। તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન માગી લે એવો દાખલો છે, એકવાર બે વાર જોઈ અને સરસ રીતે નોટબુકમાં લખવાનો છે। થોડાક આપણે આગળ વધીએ, હવે એક્ઝામ્પલ નંબર 7ને જોઈએ। દરેક જણ ખાસ ટેક્સ્ટબુક પોતાની જોડે રાખજો, મારે રકમ અહીંયા સંક્ષિપ્તમાં જ તમને લખીને સમજાવવી પડશે, એટલે ટેક્સ્ટબુક હજુ પણ ના લીધી હોય તો ખાસ ઊભા થઈને લઈ લેજો। એક્ઝામ્પલ 7 13.5, બરાબર। એક્ઝામ્પલ 7ની રકમ શું છે જોઈએ। એક ગોડાઉનનું માપ 40 મીટર, 25 મીટર અને 15 મીટર છે, ચાલીસ, પચીસ ને પંદર, આ ગોદાવની અંદર 1.5, 1.25 અને 0.5 માપના કેટલા લાકડાના ખોખા સમાવી શકાય? આ ગોદાનમાં 1.5 મીટર ઇન્ટુ 1.25 મીટર ઇન્ટુ 0.5 મીટર માપના કેટલા લાકડાના ખોખા સમાવી શકાય?
बराबर है। तो सौथी पहली विद्यार्थी मित्रों आपणे शुरुआत करिए कि गोदाननुं माप 40x25x15 छे, एटले अहीं आगळ आपणे लखीए कि गोदाननुं घनफळ એટલે આખો જે એરિયા છે મોટો એની સ્પેસ કેટલી છે 40, 25 અને 15 બરાબર। તો 25 × 100 એક ઝીરો લગાડી દઈએ ગુણ્યા 15 એટલે અહીંયા આગળ લખી દઈએ 15,000 મીટરનો ઘન, આટલી આખા ગોડાઉનનો વિસ્તાર છે બરાબર છે। હવે અહીંયા આગળ એ ગોડાઉનમાં એક આટલા માપનું લાકડાનું ખોખું મૂકવાનું છે, તો લખવાનું એક લાકડાના ખોખાનું ઘનફળ એ આપણે શોધી નાખીએ 1.5, 1.25, 0.5 બરાબર છે। તો 15 ના છેદમાં 10, 125 ના છેદમાં 100 અને 5 ના છેદમાં 10 બરાબર। જે જે પ્રમાણે છેદ ઉડે છે ઉડાડી દઈએ, 15 ને 5નો ગુણાકાર કરીએ તો 75, 125 અને અહીં આગળ નીચે આપણે જોઈએ તો 10,000 બરાબર છે। ગુણાકાર કરી દઈએ 125, 75, 0.9375 મીટરનો ઘન બરાબર છે। તો આ એક ખોખાનો વિસ્તાર થયો 0.9375। વિદ્યાર્થી મિત્રો અહીં આગળ ક્યાંય તમે અટકો ને તો એક બીજી આવી રીતે પણ તમે સમજી શકો કે આ જે ઘનફળ છે બરાબર એને જ રહેવા દઈએ અને જ્યારે આપણે ભાગાકાર કરીએ છીએ ત્યારે એને આપણે કન્વર્ટ કરી દઈએ તે પણ ચાલી શકે, અને આને હવે ફેરવી દીધું છે તો કોઈ વાંધો નહીં। સારું, હવે અહીં આગળ જોઈએ કે આ જે ખોખાનું છે તેનો વિસ્તાર આટલો, તો આટલા ગોડાઉનના એરિયામાં કેટલા ખોખા સમાઈ શકાય બરાબર છે। અહીંયા આગળ લખવાનું કે મીટરનો ઘન, મીટરના ઘનમાં તમે આ પણ લખી શકો, અધરવાઇઝ આને પણ લખી શકો, આને લખીએ તો વધારે ઇઝી પડશે છેદ ઉડાડવાનું। 15 ના છેદમાં 10, 125 ના છેદમાં 10 અરે 125 ના છેદમાં 100 અને 5 ના છેદમાં 10 આટલા વિસ્તારમાં કેટલું ખોખું સમાય, એક ખોખું સમાય બરાબર। તો આપણો આખા ગોડાઉનનો વિસ્તાર કેટલો છે 15,000, તો એ 15,000માં કેટલા ખોખા સમાય બરાબર છે। આનો એક જોડે ગુણાકાર ને આ બધા પદ નીચે લઈ લેવાના, હવે જોજો ખાસ ધ્યાનથી કે આ કેવી રીતે ઉડે છે, તે 15,000 હવે નીચે છેદમાં 15 ના છેદમાં 10, 125 ના છેદમાં 100 અને 5 ના છેદમાં 10 સારું। હવે જે આ પદો છે તે વ્યસ્ત થઈ જાય, દસ, સો, દસ અને નીચે છેદમાં 15, 125 ને 5 બરાબર છે। હવે 15 વડે આપણે આનું કરીએ એટલે ઉપર કેટલા આવશે 1,000 ઓકે। ત્યાર પછી આપણે અહીં અહીંયા આગળ જે જે છેદ ઉડે છે એને ઉડાડી દઈએ 25 × 5 25ને ઉપર લઈ લઈએ એટલે 25 × 100 ત્યાર પછી 5 વડે આપણે ઉડાડીએ એટલે અહીં આવશે 2 હજુ 5 વડે ઉડાડીએ એટલે ઉપર આવશે 2 નીચે હવે કંઈ રહેતું નથી એટલે 1,000 4 × 8 ને 8 × 16 બરાબર છે। તો 16 ને 1,000 જોડે ગુણાકાર કરીએ તો અહીં આગળ લખીએ કે 16,000 ખોખા। તો આખા ગોડાઉનમાં, આખા ગોડાઉનમાં 0.9375 આને એકવાર ના લો અને આટલાને લઈ લો એક ખોખાના માપને, આ વધારે સરળ પડે એમ છે। તો એક ખોખું આટલા માપનું છે બરાબર, તો આખા ગોડાઉનનો એરિયા કેટલો છે 15,000, તો એમાં કેટલા ખોખા સમાય, આટલા મીટરના ઘનમાં એક ખોખું સમાય તો 15,000 મીટરના ઘનમાં કેટલા ખોખા સમાય, આ પ્રમાણે ગુણાકાર કરીને અહીં આગળ ભાગાકાર કરવાનું, આને વ્યસ્ત કરીને ઉપર લઈ લેવાના, છેદ આ મુજબ ઉડાડશો તો તમને મળી જશે કે એમાં ગોડાઉનની અંદર કુલ 16,000 ખોખા સમાય છે। તો જુઓ વિદ્યાર્થી મિત્રો એકવાર રિપીટ કરું છું, દાખલો ધ્યાનથી જુઓ કે ગોડાઉનનું માપ આપેલું છે તો સૌથી પહેલું આપણે ગોડાઉનનું ઘનફળ શોધી નાખ્યું લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ પરથી, ને મળ્યું આપણું 15,000 મીટરનો ઘન। ત્યાર પછી
એ ગોડાઉનમાં જે એક ખોખું મૂકવાનું છે તે એક પણ લંબઘન શેપનું છે, એનું માપ અહીંયા પોઈન્ટમાં આપેલું છે, તો આપણે એનું ઘનફળ શોધીએ. બરાબર છે, આ પ્રમાણે ગુણાકાર કર્યો. હવે આ પોઈન્ટને હું હટાવી દઉં છું. અહીંયા જે નીચે આ ગુણાકાર છે આની, હમણાં લગભગ વિદ્યાર્થી મિત્રો હું તમને ખાસ એડવાઇસ કરું કે આ મેં ભલે અહીંયા કર્યું પણ તમે ના કરતા આને. બરાબર, આને આમ જ રહેવા દો. અહીંયા આગળ એવું જણાવવા માગે છે કે આટલા માપમાં મીટરના ઘનમાં એક ખોખું આવે તો આપણી જોડે કેટલો એરિયા છે, 15,000 મીટરનો ઘન એરિયામાં કેટલા ખોખા આવે, તો આનો એક જોડે ગુણાકાર આ અહીંયા નીચે આવે, વ્યસ્ત થઈને ઉપર જાય, છેદ ઉડાડવામાં આવે ત્યારે 16,000 ખોખા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 7. હવે આપણે થોડાક આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 8, રકમ શું છે? 12 સેમી લંબાઈવાળા નક્કર ઘન પદાર્થને, લંબાઈ L બરાબર તમને અહીં આગળ આપેલી છે 12 સેમી, બરાબર 12 સેમી લંબાઈવાળા નક્કર ઘન પદાર્થને, ઘન પદાર્થ એટલે અહીં આગળ સમઘનની વાત કરી છે એવું નક્કી છે, ઘન પદાર્થને સરખા ઘનફળવાળા 8 ઘનમાં કાપવામાં આવે છે. 12 સેમી લંબાઈવાળા નક્કર ઘન પદાર્થને 8 સરખા ભાગમાં કાપવામાં આવે છે. બરાબર, 8 સરખા ઘન ભાગની અંદર કાપવામાં આવે છે. તો નવા બનેલા ઘનની લંબાઈ કેટલી? તો નવા બનેલા ઘનની લંબાઈ 8 બરાબર. તો સૌથી પહેલી આપણે વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ કે લંબાઈ L = 12 સેમી, નક્કર ઘન પદાર્થને 8 સરખા ભાગમાં કાપવામાં આવે છે. તો પહેલાં મુખ્ય જે આપણો નક્કર ઘન પદાર્થ છે એનો એરિયા તો શોધીએ. તો લખીએ કે અહીં જે લંબાઈ છે એ લંબાઈને આપણે એક કામ કરીએ, L1 આપી દઈએ કે L1 = 12 સેમી, અહીંયા પણ આપણે લખી શકીએ. બરાબર છે, આ રકમ છે એટલે અહીંયા લંબાઈ શબ્દ છે એટલે અહીંયા L1 ના લખો તો ચાલે, પણ જ્યારે ધારવાનું હોય છે ત્યારે અહીંયા આગળ લંબાઈ L1 = 12 સેમી. બરાબર છે, ધારો કે એવું અહીંયા આગળ લખી શકો, ધારો કે L1 = 12 સેમી. હવે L1 નો ઘન એટલે કે 12 ગુણ્યા 12 ગુણ્યા 12, અને ઘન આવે છે 144 × 12. બરાબર, આપણે ગુણાકાર કરીએ, 144 ને 12 નો ગુણાકાર કરીશું. નહીં ગુણાકાર આવશે 1728 મીટરનો ઘન. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આને પણ લખેલું રહેવા દઈએ તો એ ચાલે. 1728 મીટરનો ઘન આ નક્કર ઘન પદાર્થનું માપ છે. હવે એમાંથી 8 સરખા ઘન આકારના ભાગ કરવામાં આવે છે. તો જે ઘન આકારનો ટુકડો બને છે, નાના નાના ભાગ બને છે, એની લંબાઈ કેટલી હશે એ અહીંયા આગળ તમારે કરવાની છે. તો લખીએ અહીંયા આગળ, અહીં નક્કર ઘન પદાર્થના 8 સરખા ભાગ કરતા મળતા દરેક ભાગનું ઘનફળ, તો 1728 એને 8 વડે ભાગીએ. બરાબર છે, 1728ને 8 વડે ભાગાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આપણને મળે છે 216 સેમીનો ઘન. બરાબર, તો અહીં આગળ લખવાનું, અહીં એક ભાગનું ઘનફળ જે છે એ 216 સેમીનો ઘન છે. વિદ્યાર્થી મિત્રો આ તમને 216 તે જે મુખ્ય ઘન પદાર્થ છે તેના 8 ભાગ કરવામાં આવે ને એ 8 ભાગ પૈકીનો એક ભાગ છે.
216 સેમીનો ઘન, બરાબર. તો આ જે નાનો ભાગ છે એ ભાગ પણ એક ઘન પદાર્થ જ છે. તો એ ઘન પદાર્થની અંદર જે લંબાઈ આવે એ અહીં આગળ તમારે શોધવાની છે. તો અહીંયા લખીએ કે નાના ભાગનું ઘનફળ બરાબર 216 એકમને ખાસ ધ્યાનમાં રાખવાનો છે, સેમીનો ઘન બરાબર. વિદ્યાર્થી મિત્રો, નાના ભાગનું જે ઘનફળ છે તે 216 છે. અહીં આગળ આપણે એમ સમજી લો કે L2નો ઘન બરાબર 216. હવે તમને થાય કે સર L2 શું? L2 બરાબર નાના ઘન પદાર્થની લંબાઈ જે તમને માંગેલી છે. નાના ઘન પદાર્થની લંબાઈ માંગેલી છે પણ એને ધારવી તો પડે ને. જેમ અહીં આગળ આપણે મોટા ઘન પદાર્થ માટે L1 ધારી, તેમ નાના ઘન પદાર્થ માટે આપણે L2 ધારી દઈએ. અને એની લંબાઈનો ઘન એટલે અહીં આગળ નાનાની લંબાઈને આપણે L2નો ઘન કરીએ અને અહીં આગળ એનો એરિયા છે. ચલો આપણે લખીએ L2નો ઘન અને અહીં આગળ 216 એટલે 6નો ઘન, એટલે L2 બરાબર કેટલા આવશે? 6 સેમી બરાબર. તો લખવાનું નાના ઘન પદાર્થની લંબાઈ બરાબર 6 સેમી મળે. તો વિદ્યાર્થી મિત્રો, એક આ વસ્તુ થઈ કે નાના ઘન પદાર્થની જે તમારી લંબાઈ છે એ લંબાઈ કેટલી મળે છે? 6 સેમી. હવે એની અંદર તમને એવું કીધું છે કે એના જે પૃષ્ઠફળો છે, નાનો અને મોટો ઘન છે બંનેના જે પૃષ્ઠો છે એ પૃષ્ઠોનું ગુણોત્તર કેટલો થાય એ અહીં આગળ ખાસ શોધવાનું છે. તો જુઓ, હવે આ થોડાક આગળ વધીએ આપણે. મોટા ઘન પદાર્થનું પૃષ્ઠફળ નાના ઘન પદાર્થનું પૃષ્ઠફળ બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, પૃષ્ઠફળ છે તો ઘન પદાર્થના જે પૃષ્ઠફળ છે એના માટેનું આપણે સૂત્ર યાદ કરીએ તો 4 ગુણ્યા અથવા તો કુલ હોય તો આપણે કુલની જ અહીંયા આગળ મુખ્ય વાત છે એટલે 6 લંબાઈનો વર્ગ એ પ્રમાણે થશે. તો મોટા ઘન પદાર્થ માટેની લંબાઈ છે આપણી L1, તો 6L1નો વર્ગ. અને નાનાની જે લંબાઈ છે એ લંબાઈ આપણે કેટલી ધારેલી છે? નાના માટેની લંબાઈ આપણે L2 ધારેલી છે. તો અહીંયા આગળ લખીએ 6L2નો વર્ગ બરાબર છે. હવે આ બંનેનો ગુણોત્તર લેવાનો છે. મોટો ઘન પદાર્થ પૃષ્ઠફળ છેદમાં નાના ઘન પદાર્થનું પૃષ્ઠફળ, 6L1નો વર્ગ, 6L2નો વર્ગ, 6 ને 6 જતા રહે બરાબર છે. સારું, L1 ને L2ની વાત કરીએ તો આપણો L1 જે છે તે 12 છે ને L2 જે છે તે 6 છે. એટલે અહીં આગળ લખીએ L1 = 12, L2 = 6 બરાબર છે. વર્ગ છે એટલે એ વર્ગને 12 કાઢીએ, અહીં આગળ કરી દઈએ એટલે ઉપર આવશે 2. ચાલો 2નો વર્ગ કરીએ, નીચે કાંઈ નથી એટલે 1, એટલે 2ના છેદમાં 1નો વર્ગ, 2નો વર્ગ 4 આવશે ને 1નો વર્ગ 1 આવશે બરાબર. એટલે એનો જે ગુણોત્તર છે તે ગુણોત્તર તમને મળે છે 4:1. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે તે તમારો એક્ઝામ્પલ નંબર 8 છે. જો એકવાર ફરી કે આગળ જે મોટો ઘન હતો બરાબર છે, આ જે લંબાઈ છે ને તે તો એક રકમની અંદર લખેલો શબ્દ છે એને મેં L તરીકે બતાવતો, પણ જ્યારે મોટા ઘનની આપણે લંબાઈ ધારવાની હોય ત્યારે L1 અને નાના ઘન માટે આપણે કમ્પેરેટિવલી L2 ધારીશું. અને ત્યાર પછી મોટા ઘનનું ઘનફળ, નાના ઘનનું ઘનફળ, અને એ પ્રમાણે મોટા ઘનની અંદરથી 8 નાના નાના ટુકડા કરીને સરખા માપના ઘન બનાવવામાં આવ્યા છે. તો મોટા ઘનફળને આપણે 8 વડે ભાગીએ તો 216 મળે છે. આ 216 છે તે 8 ભાગો પૈકીનો એક ભાગ છે બરાબર. અને અહીં આગળ લખીએ કે આ એનું ઘનફળ L2નો ઘન. હવે L2 એટલે શું? તો નાનો જે ઘન પદાર્થ છે તેની જે લંબાઈ આપણે શોધવાની છે તે L2. આ એનો ઘન 6નો ઘન, ઘનને ઘન જતા રહે એટલે L2 બરાબર 6. ત્યાર પછી હવે અહીં આગળથી થોડો ટોપિક બદલાય છે. તમને અહીંયા એવું કીધેલું છે કે મોટા ઘન પદાર્થનું પૃષ્ઠફળ અને નાના ઘન પદાર્થનું પૃષ્ઠફળ એનો ગુણોત્તર. અહીંયા આગળ લખીએ મોટા ઘન પદાર્થનું પૃષ્ઠફળ અપોન નાના ઘન પદાર્થનું પૃષ્ઠફળ, 6L1નો વર્ગ ને 6L2નો વર્ગ, 6 6 જતા રહે, વર્ગ કોમન નીકળે. L1 જે લંબાઈ છે તે આપણી 12 હતી, L2 અહીં આગળ છે 6, આ ઉડી જાય એટલે 2ના છેદમાં 1નો વર્ગ, 2નો વર્ગ 4 એક 1નો વર્ગ 1, એટલે આપણો જે ગુણોત્તર મળે છે વિદ્યાર્થી મિત્રો તે 4:1 મળે છે. તો અહીં આગળ હવે આપણે અટકીએ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ભાગમાં બીજા એક એક્ઝામ્પલ છેલ્લો રહ્યો છે 9 નંબરનો, તે નેક્સ્ટ ભાગની અંદર હવે આપણે જોઈશું. તો આજની ચર્ચા અહીં અટકાવું છું. અસ્તુ.